કાલિયા પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આવું જોઈએ અમારા પ્રતિનિધિ રમેશ ભાનુશાલીનો એક રિપોર્ટ. અબડાસા તાલુકાના નલિયા પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. નલિયા પોલીસ સ્ટેશન ખાતે એસપી સાહેબની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા એસપી સૌરભસિંઘ સાહેબ અધ્યક્ષતામાં આ લોકદરબારમાં વ્યાજખોરી, કાયદા વ્યવસ્થા, અસામાજિક પ્રવૃત્તિ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. આ લોકદરબારમાં ડીવા એસપી બીબી ભગુરા સાહેબ, એસપીઆઈ સાહેબ તેમજ નલિયા પીએસઆઈ તથા સમગ્ર નલિયા પોલીસ સ્ટેશન સ્ટાફ હાજર હતા. નલિયા ગામના આગેવાનોએ ટ્રાફિકની સમસ્યા, દારૂબંધી, પાર્કિંગ, સીસીટીવી કેમેરા જેવા અનેક મુદ્દા ઉપર રજૂઆત કરી હતી, જેમાં નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામડાઓના સરપંચો અને આગેવાનો જોડાયા હતા. નલિયા ગામના વેપારીઓ, સ્થાનિક રાજકીય અગ્રણી તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે નલિયા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબાર યોજવામાં આવ્યો હતો અને આ લોકદરબારમાં નલિયા ગામના મોટાભાગે આગેવાનોમાં આવ્યા હતા અને આજુબાજુના ગામડાઓથી પણ આવ્યા હતા અને એમના સાથે નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસને લગતા પ્રશ્નો બાબતમાં ચર્ચા કરવામાં આવી. તો એમાં મેઇનલી નલિયા ગામ માટેના જે પ્રશ્નો, જટિલ પ્રશ્નો છે, જે ઘણા સમયથી જેનો ઉકેલ નથી આવ્યો, એની માટે આપણે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી છે. ખાસ કરીને ટ્રાફિક વિષયમાં લાસ્ટ ટાઈમ પણ આ વિષય ટ્રાફિકનો આવ્યો હતો, પણ ત્યારે પણ આ સમસ્યાનું કોઈ બહુ હલ જેવું આવ્યું નથી એવું મને જાણવા મળ્યું છે. તો આજે અમે સરપંચશ્રી સાથે અને મારા જે પોલીસના અધિકારીઓ અને જે બીજા વેપારી મંડળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને, આગેવાનો સાથે ચર્ચા કરીને એમાં આપણે અમુક ડિસિઝન્સ લીધા છે અને એમાં મેઇનલી પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા જે છે આજુબાજુ એમાં પાર્કિંગ કરાવવા માટેના નિર્ણયો આજે લીધા છે. તો અને અમે આજે આ પાર્કિંગ કરાવવાનું ચાલુ કરવાનું છે. બીજું જે છે, ગામમાં સીસીટીવી કેમેરાઝ ઘણા સમયથી નથી લાગ્યા અને ગયા મીટિંગમાં પણ ચર્ચા કરી હતી કે આપણે આ કેમેરાઝ પર કામ કરવું છે. એના ઉપર અમે આજે ફરી ચર્ચા કરી છે અને અમે એના ઉપર પણ આગળ જઈને એક્શન લેવાના છીએ. આજે અમુક સીએસઆરમાંથી કંપનીઝ, પ્રાઇવેટ કંપનીઝ કોન્ટ્રીબ્યુટ કરી શકે કે એના માટે હું પ્રાઇવેટ કંપનીઝના જે પ્રતિનિધિઓ છે એના સાથે ચર્ચા કરવાનો છું આજે જ, અને પછી એ આપી શકે તો અમે આગળ સર્વે કરીને અને એના જે પણ કોટેશન્સ વગેરે જે પણ હશે એ આપણે અમે કંપનીઝને આપીશું અને પછી એના ઉપર આગળ ગ્રામ પંચાયત અને જે પ્રતિનિધિ મંડળ છે, વેપારી મંડળ છે એના સાથે આગળ અમે એને વધારીશું. એમાં ગ્રામ પંચાયત તરફથી મેન્ટેનન્સ માટે વીજનું જે બિલ છે એ ભરવા માટેની ખાતરી ગ્રામ પંચાયતે આપી છે અને વેપારી મંડળનું મેન્ટેનન્સના બીજા જે ખર્ચ હશે એ પણ ઉઠાવવા માટે તૈયારી બતાવી છે. તો એ સારી વાત છે. મને લાગે છે કે એના ઉપર અમે થોડુંક ફોલોઅપ કરીને કરીશું તો વિધિન શોર્ટ પીરિયડ અમે એના ઉપર આગળ પ્રોગ્રેસ બતાવી શકીશું. આ સિવાય જે દારૂના પ્રશ્નો પણ રજૂ થયા એમાં પણ અમે ચર્ચા કરી છે.